હલો દોસ્તો હું આલાબેલા અલબેલા ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે કાર્ડ ટેન્સીસની અંગ્રેજી રચના શીખવાની છે ઇંગ્લિશ ગ્રામરમાં કાર્ડનું શું મહત્ત્વ છે અને ગુજરાતી વાક્યનો કાર્ડ કેવી રીતે ઓળખાય એ આપણે આગલા બે વિડીયોમાં શીખી ગયા છીએ કદાચ એ ન જોયા હોય તો પહેલાં એ બંને વિડિયો જોઈ લેજો વ્યવસ્થિત સમજી લેજો જેથી આજનું લેસન સમજવું સહેલું પડે આ બધું છે ને ટીવી સીરિયલ જેવું હોય કોઈ સાસુ એવોની ટીવી સિરિયલ હોય એના બધા એપિસોડ આપણે પહેલેથી જ જોતા હોઈએ તો જ એની સ્ટોરી સમજાય અને તો જ એ જોવાની મજા આવે બાકી વચ્ચેથી કોઈ સિરિયલનો એપિસોડ ઉપાડીને જોવાનું ચાલુ કરી દઈએ તો બહુ મજા ન આવે ફટ દઈને ચેનલ બદલાવી નાખીએ કારણ કે સ્ટોરીની જ ખબર ન હોય કોણ સાસુ છે અને કોણ વહુ છે એ જ ખબર ન પડે કોઈ પાત્રને ઓળખતા જ ન હોઈએ તો પછી જોવાની કેમ મજા આવે અહીંયા પણ એવું છે ગુજરાતીમાં કાર્ડ ઓળખતા ન હોઈએ તો એ કાર્ડની અંગ્રેજી રચનાઓ શીખવાની મજા ન આવે એટલે પહેલાં આગલા એપિસોડ જે લેજો જેથી ગુજરાતીમાં બધા કાર્ડ ઓળખતા આવડી જાય આજના એપિસોડમાં આપણે કાર્ડની અંગ્રેજી રચનાઓ શીખવાની છે તો લેટ્સ સ્ટાર્ટ ટુડેસ લેસન કાર્ડની અંગ્રેજી રચનાઓ તો હું તમને સમજાવી દઈશ અને તમને સમજાઈ પણ જશે કારણ કે કાર્ડની અંગ્રેજી રચનાઓ શીખવી કંઈ અઘરી નથી કોઈ જગ્યાએ આપણે જવું હોય અને ત્યાં જવાનો રસ્તો સીધો સરળ અને ટૂંકો મળી જાય તો પહોંચવું સહેલું પડે અને વહેલા પણ પહોંચી જઈએ આંટી ઘૂંટીવાળો રસ્તો કોઈ આપણને ચીંધી દે તો ત્યાં પહોંચવું અઘરું થઈ પડે ભૂલાઈ પડી જાય કારની અંગ્રેજી રચનાઓ કેવી રીતે સમજવી કેવી રીતે યાદ રાખવી એની પણ હું તમને ટીપ્સ આપીશ પણ એ પહેલાં મને એક વિચાર આવ્યો આપણે કોઈ મકાન બનાવવું હોય તો એના માટે થોડીક અગાઉથી તૈયારી કરવી પડે રેતી સિમેન્ટ આ બધું ભેગું કરવું પડે પછી જ મકાન બનાવવાનું ચાલુ કરાય મતલબ એટલો જ કે આ કાર્ડરૂપી મકાન બનાવવું છે તો કાર્ડ બનાવવા માટે ઉપયોગમાં આવતી અમુક સામગ્રી ભેગી કરવી પડે હવે આ સામગ્રી કઈ છે અને કેવી છે એ જરાક સમજવાની કોશિશ કરીએ કોઈ પણ કાર્ડનું વાક્ય હોય એ કાર્ડનું ક્રિયાપદ કેવી રીતે બને છે એની ખબર હોવી જોઈએ ટૂંકમાં કાર્ડ બનાવવા એટલે એ કાર્ડનું ક્રિયાપદ બનાવવું હવે ક્રિયાપદ કેવી રીતે બને છે એ જરાક સમજી લઈએ આપણને ખબર જ છે કે ક્રિયાપદ એટલે જે પદ ક્રિયા દર્શાવે ક્રિયાપદ તરીકે એક અથવા એક કરતાં વધારે શબ્દો પણ હોઈ શકે દાખલા તરીકે હું બોલું છું આઈ એમ સ્પીકિંગ આ વાક્યમાં બોલું છું એ ક્રિયાપદ છે જેમાં બોલું એ મુખ્ય ક્રિયાપદ કહેવાય અને છું એ સહાયકારક ક્રિયાપદ કહેવાય એ જ રીતે અંગ્રેજીમાં એમ સ્પીકિંગ એ ક્રિયાપદ છે જેમાં સ્પીકિંગ એ મુખ્ય ક્રિયાપદ કહેવાય અને એમ એ સહાયકારક ક્રિયાપદ કહેવાય એટલે હું જે સામગ્રી ભેગી કરવાની વાત કરું છું એ આ છે કાર્ડ બનાવવા માટે મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ મેઇન વર્બ એન્ડ હેલ્પિંગ વર્બ એના વિના કાર્ડ ન બને એટલે એના રૂપો પહેલાં સમજવા પડે પહેલાં આપણે વાત કરીએ સહાયકારક ક્રિયાપદની ગુજરાતીમાં જે રીતે છું છો છી હતા હતું હૈસે હૈસો એ બધા સહાયકારક ક્રિયાપદો છે એ રીતે અંગ્રેજીમાં એ ઇઝાર વોઝ વર હેસ હેવ હેડ કેન કુડ મે માઇટ શુડ વુડ હેસ ટુ હેવ ટુ હે ટુ એ બધા સહાયકારક ક્રિયાપદ કહેવાય હવે આમાંથી કાર્ડ બનાવવા માટે વપરાતા સહાયકારક ક્રિયાપદો કયા કયા છે એ ફટાફટ જોઈ લઈએ વર્તમાન કાળના ટૂબીના રૂપ એમિઝાર ભૂતકાળના ટૂબીના રૂપ વોઝ વર વર્તમાન કાળનું ટોય રૂપ હેઝ હેવ ભૂતકાળનું ટોય રૂપ હેડ વર્તમાન કાળનું ટુડુ રૂપ ડુ અથવા ડસ ભૂતકાળનું ટુડુનું રૂપ ડીઠ અને આ સિવાય સેલ અને વિલ કાળ બનાવવા માટે આ બધા સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થતો હોય છે આ બધા રૂપો કરતાના વચન અને પુરુષ પ્રમાણે કેવી રીતે વપરાય એ તમને કદાચ આવડતું પણ હશે અને અગાઉના વિડીયોમાં આપણે શીખી પણ ગયા છીએ હવે વાત કરીએ મુખ્ય ક્રિયાપદની મેઇન વર્ગ ગુજરાતીમાં તો તમને ખબર જ છે રાઈટ એટલે લખવું એ મૂળ ક્રિયાપદ જેને આપણે પ્રેઝન્ટ ફોર્મ અથવા ફર્સ્ટ ફોર્મ કહીએ છીએ જે સાદા વર્તમાન કળમાં વપરાય રોટ એટલે લખ્યો અથવા લખ્યું જેને આપણે ઇંગ્લિશમાં પાસ્ટ ફોર્મ અથવા સેકન્ડ ફોર્મ કહીએ છીએ જે સાદા ભૂતકાળમાં વપરાય રિટર્ન એટલે લખેલો લખેલું લખેલી એ ભૂતકૂદનું રૂપ છે જેને અંગ્રેજીમાં પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય અથવા થર્ડ ફોર્મ પણ કહેવાય આ બધા જ તેમજ પેશી વાક્યોમાં વપરાય લખતો લખતી લખતું જેનું અંગ્રેજી થશે રાઇટિંગ એને વર્તમાન ક્રુદન કહેવાય અંગ્રેજીમાં કહેવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ જેને આપણે એનજી ફોર્મ પણ કહીએ છીએ આનો ઉપયોગ ચાલુ કાળમાં થાય તો આ છે બધા ક્રિયાપદના અલગ અલગ રૂપો ફર્સ્ટ સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ હજી પાંચમું પણ છે એસ કેસ પ્રત્યેવાળું રાઇટનું રાઇટ્સ આ એસ કેસ પ્રત્યેવાળું રૂપ સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં વપરાય છે જ્યારે કર્તા ત્રીજા પુરુષ એક હોય ક્રિયાપદના આ બધા રૂપો આવડવા જરૂરી છે બાકી બધા તો આવડી જાય પણ ખાસ કરીને જે અનિયમિત ક્રિયાપદો છે કે જેના ભૂતકાળ અને ભૂતકૂળના રૂપો બનાવતી વખતે ડી કે ઈડી પ્રત્યય નથી લાગતો એ યાદ કરવા પાકા કરવા જરૂરી છે જે વાંચવાનો વિષય છે એટલે એમાં આપણે અત્યારે બહુ ઊંડા નહીં ઉતરીએ હવે કાર્ડની અંગ્રેજી રચનાઓ બનાવવા માટે જેટલી સામગ્રીની જરૂર પડે એ બધી આપણે અત્યારે એકઠી કરી લીધી છે મતલબ કે જાણી લીધું છે તો હવે આપણે કાર્ડની અંગ્રેજી રચનાઓ બનાવવાનું પણ ચાલુ કરી દઈએ હું તમને ત્રણ ટીપ્સ આપું છું કેટલી ત્રણ આ કાર્ડની અંગ્રેજી રીતનો સમજવાની અને એને યાદ રાખવાની પહેલી ટીપ્સ છે ક્રિયાપદ તરીકે શું આવે એ જ માત્ર યાદ રાખવાનું બીજી ટીપ્સ છે ત્રણ ત્રણ કાર્ડ વચ્ચેનો તફાવત સમજી લેવાનો અને ત્રીજી સ્ટેપ છે કાળના એક વાક્યને લઈને એને બીજા કાળમાં ફેરવાની થોડીક પ્રેક્ટિસ કરવાની આ ત્રણ ટિપ્સ તમે ફોલો કરો એટલે કાળની અંગ્રેજી રચનાઓ સમજવી કે યાદ રાખવી એકદમ સહેલી લાગશે હવે આ ત્રણ ટીપ્સ કેવી રીતે ફોલો કરવી એ પણ સમજી લઈએ આપણે કાળની લાંબી લાંબી રચનાઓ વાંચવા મળતી હોય એટલે એ જોઈને આપણે મુંજા જઈએ ઓહો આ કેમ પાકી કરવી કરતા પ્લસ એમિઝાર પ્લસ અહીં પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો આવું વાંચીને આપણું મગજ ઘૂમરી ખાઈ જાય પણ ખરેખર આમાં યાદ રાખવાનું શું છે ખબર કે ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદ તરીકે એમિઝાર પ્લસ અહીંજીવાળું રૂપ આવે કારણ કે કાળ બદલે એટલે ક્રિયાપદના રૂપમાં જ ફેરફાર થાય બાકી કરતા કર્મ કે અન્ય શબ્દો એ ક્યાંય ભાગી નથી જવાના એના રૂપમાં કે એના ક્રમમાં ક્યાંય ફેરફાર ન થાય એ તો બધા કાળના વાક્યોમાં જ્યાં આવતા હોય ત્યાં જ આવે કરતા વાક્યની શરૂઆત હોય અને પછી ક્રિયાપદ ક્રિયાપદ પછી કર્મ અને પછી અન્ય શબ્દો આવે તો કાળની આંગળી રચનાઓ પાકી કરવી એટલે શું પાકું કરવું એના ક્રિયાપદ તરીકે શું આવે એ જ પાકું કરવાનું પાકું કરવાનું એટલે માત્ર ગોખવાનું નથી સમજીને યાદ કરવાનું ત્રણ ત્રણ કાળ વચ્ચેનો તફાવત સમજી લેવાનો એ તફાવત તમે સમજી લો એટલે એક કાળની રચના આવડી જાય એક કાર્ડની આવડે એટલે બીજા બેની પણ આવડી જાય દાખલા તરીકે ત્રણેય ચાલુ કાળમાં આઈએનજી વાળું રૂપ તો આવે જ ચાલુ વર્તમાન કાળમાં એમેઝાર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળમાં વોઝવર પ્લસ આઈએનજી આવે અને ચાલુ ભવિષ્યકાળમાં વીલ બી પ્લસ આઈનજી આવે આ રીતે ત્રણ ત્રણ કાળની રચનાઓમાં શું તફાવત છે એ સમજી લેવાનું એ જ રીતે ત્રણેય પૂર્ણકાળમાં હંમેશા ભૂતકુદન તો હોય જ પૂર્ણ વર્તમાન કાળમાં હેઝેવ પ્લસ ભૂતકુદન આવે પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ ભૂતકુદંદ આવે અને પૂર્ણ ભવિષ્યકાળમાં બિલ હેવ પ્લસ ભૂત આવે હવે ચાલુ પૂર્ણકાળ ત્રણેય ચાલુ પૂર્ણકાળમાં બિન પ્લસ આઈનજી તો આવે જ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેઝેવ બિન આ આવે ચાલુ ભૂતકાળમાં ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ બિન પ્લસ એનજી આવે અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં હે બિન પ્લસ આઈનજી આવે ચાલુ પૂર્ણકાળના વાક્યમાં છેલ્લે સિન્સ અથવા ફોર પ્લસ સમય શબ્દો આવે નિશ્ચિત સમય એ પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો સિન્સ અને એ સિવાય સમયનો ગાળો હોય પીરિયડ ઓફ ટાઈમ હોય તો ફોર વપરાય હજી એક કાળ રહી જાય છે સાદો સિમ્પલ બહુ સિમ્પલ નથી અત્યારે આપણે હકાર રચનાઓની જ વાત કરીએ છીએ તો સાદા વર્તમાન કાળના હકાર વાક્યમાં ક્રિયાપદ તરીકે મૂળ ક્રિયાપદ આવે કરતાં ત્રીજા પુરુષ એક હોય તો મૂળ ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે લાગે સાદા ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ આવે અને સાદા ભવિષ્યકાળમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આવે તો આ થઈ બારે કાળની અંગ્રેજી રચનાઓ આમાં કંઈ અઘરું છે નહીં માત્ર ક્રિયાપદ તરીકે શું આવે એ સમજી લેવાનું બાકી સંપૂર્ણ રચનાઓ લખવી હોય તો ક્રિયાપદની આગળ કરતા મૂકી દેવાનો ક્રિયાપદ પછી કર્મ પ્લસ અન્ય શબ્દ મૂકી દેવાનો એટલે બની જાય સંપૂર્ણ રચનાઓ આ બધી અકાર રચનાઓ છે કદાચ આપણે નકાર અને પ્રશ્નાર્થ કર્યું હોય તો એ પણ આના પરથી બની જાય એ કંઈ અલગ શીખવાની જરૂર નથી જે સહાયકારક ક્રિયાપદ હોય એ વર હેઝ હેવ હેડ અને ભવિષ્યકાળમાં વિલ એના પછી નોટ મૂકી દેવાનો એટલે બની જાય નકાર રચનાઓ હવે પ્રશ્નાર્થ રચનાઓ કરવી હોય તો આ સહાયકારક ક્રિયાપદોને આગળ લઈ છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકી દેવાનો એટલે બની જાય પ્રશ્ન વાક્ય કદાચ બીજો કોઈ ડબલ પ્રશ્ન બનાવવો હોય વોટ વેર વેન કે વાય વાળો તો સહાયકારક ક્રિયાપદની આગળ વાક્યની શરૂઆતમાં એ ડબલ શબ્દ મૂકી દેવાનો હકાર રચના હોય અને એના પરથી હું વાળો પ્રશ્ન બનાવવો હોય તો કરતાને કાઢીને હું મૂકી દેવો અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકી દો એટલે બની જાય હું વાળો પ્રશ્ન પણ તમને કદાચ ધ્યાનમાં આવ્યું હોય તો આમાં બે કાળ બિચારા એવા છે કે જેને હકાર રચનામાં કોઈ સહાયકારક ક્રિયાપદ જ નથી સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ છે અને સાદા ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ છે તો પછી એ પોતાની નકારા પ્રશ્નાદ રચનાઓ કેવી રીતે બનાવતા હશે એને પણ સહાયકારક ક્રિયાપદની જરૂર તો પડે જ તો આપણે શું કરીએ એને પણ ત્રણ સહાયકારક ક્રિયાપદ આપી દઈએ દાનમાં જેથી કરીને એ પણ પોતાની પ્રશ્નાર્થ અને નકાર રચનાઓ બનાવી લે સાદો વર્તમાન કાળને ડૂડસ આપી દઈએ અને સાદા ભૂતકાળને ડીડ આપીએ એ પણ ભલે મોજ કરે જક સપાટ આપણી ઓકાત નથી કોઈને કંઈ આપવાની પણ કહેવાનો મતલબ એટલો જ છે કે સાદા વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ એની નકાર અને પ્રશ્ના રચનામાં ટુ ડૂનો રૂપનો ઉપયોગ થાય છે સાદા વર્તમાન કાળમાં ડુ અથવા ડસ અને સાદા ભૂતકાળમાં ડીટ તો હવે એની રચનાઓ પણ જોઈ લઈએ પહેલાં સાદા વર્તમાન કાળ સાદો વર્તમાન કાળની પ્રશ્ના રચનામાં પહેલાં ડુ અથવા ડસ

આકાર વાક્યમાં કરતાં જો ત્રીજા પુરુષ એક હોય તો મૂળ ક્રિયાપદને એસ કે ઈ એસ પ્રત્યે લાગે ક્યારે લાગે કરતા ત્રીજા પુરુષ એક હોય તો અને શું લાગે એસ કે ઈ એસ પ્રત્યે ત્રીજા પુરુષ એક શું આવે એ પણ તમને ખબર જ છે હી સી ઈટ અને એ સિવાય કોઈ પણ એક નામ હોય તો એ ત્રીજા પુરુષ એક આવે હવે એસ ક્યારે લાગે અને ઈ એસ ક્યારે લાગે એ પણ તમને ખબર જ હશે નામનું બહુવચન કરવામાં જે નિયમ છે એસ કે એસ લગાડવાનો એ જ આમાં લાગુ પડે મૂળ ક્રિયાપદને છેડે એ એસ ડબલ એસ 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 સી એચ એક્સ કે ઓ હોય તો ઈ એસ લાગે અને એ સિવાય એસ લાગે મૂળ ક્રિયાપદને છેડે વાય હોય તો વાયનો આય કરી પછી એસ પ્રત્યે લગાડવામાં આવે છે પણ ક્યારે લાગે જ્યારે વાયની આગળ વ્યંજન હોય વાયની આગળ સ્વર હોય તો માત્ર એસ પ્રત્યે લાગે દાખલા તરીકે ક્રાઇસ છે તો ક્રાઇસ પ્લેસ છે તો પ્લેસ તો આ હતા એસ કેસ પ્રત્યે લગાડવાના નિયમ હવે આ બે ગુજરાતી વાક્યનું આપણે અંગ્રેજી કરીએ એટલે આ નિયમ વ્યવસ્થિત સમજાય જાય પેલું વાક્ય છે તમે અંગ્રેજી જાણો છો પહેલા અંગ્રેજી કરશું કરતા અને ક્રિયાપદનું કરતા છે તમે ક્રિયાપદ છે જાણો છો તમે જાણો છો યુ નો શું જાણો છો અંગ્રેજી ઇંગ્લિશ યુ નો ઇંગ્લિશ હવે એમ પૂછવું હોય કે શું તમે અંગ્રેજી જાણો છો પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો પહેલા ડુ અથવા દસ પ્લસ કરતા યુ પ્લસ મૂળ ક્રિયાપદ નો પ્લસ અન્ય શબ્દ ઇંગ્લિશ છેલ્લે પ્રશ્નાર્થ ચીન નકાર વાક્ય બનાવવું હોય એમ કહેવું હોય કે તમે અંગ્રેજી જાણતા નથી તો પેલા કરતા યુ ડુ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ નો પ્લસ અન્ય શબ્દ ઇંગ્લિશ યુ ડુ નોટ નો ઇંગ્લિશ હવે બીજું ગુજરાતી વાક્ય છે રમેશ કુલે જાય છે પેલા અંગ્રેજી કરશું કરતા અને ક્રિયાપદનું કરતા છે રમેશ ક્રિયાપદ છે જાય છે રમેશ જાય છે રમેશ ગોઝ ક્યાં જાય છે સ્કૂલ રમેશ ગોઝ ટુ સ્કૂલ જવું એટલે ગો અને ગો ને ઈએસ એ લગાડવું પડશે કારણ કે કરતા રમેશભાઈ ત્રીજા પુરુષો ક્વેશ્ચનનો છે હવે પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો પેલા ડુ અથવા રમેશ ટી સાથે ડસ આવશે કરતા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ ગો પ્લસ અન્ય શબ્દ ટુ સ્કૂલ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન ડઝ રમેશ ગો ટુ સ્કૂલ શું રમેશ સ્કૂલે જાય છે હવે નકાર કરવું હોય તો પેલા કરતા નોટ ગો ટુ સ્કૂલ રમેશ સ્કૂલે જતો નથી હવે આમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખ રાખજો કે સાદા વર્તમાનકાળનું પ્રશ્ન વાક્ય અથવા નકાર વાક્ય બનાવીએ ત્યારે મૂળ ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે લાગેલ હોય તો એ નીકળી જાય છે ને યશ પ્રત્યે લાગેલું એ નીકળી જાય છે ગોષનું ગો થઈ જાય તો આ થઈ સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ અને રચનાઓ હવે વાત કરીએ સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ અને રચનાઓ સમજવા માટે આ બંને વાક્યોને આપણે પહેલાં ભૂતકાળમાં ફેરી નાખીએ જાણો છો ને બદલે જાણતા અને જાય છે ને બદલે ગયો તમે અંગ્રેજી જાણતા અને રમેશ કુલે ગયો અંગ્રેજી અકાર વાક્યોમાં ક્રિયાપદ તરીકે ભૂતકાળનું રૂપ મૂકી દેવાનું નો નો જગ્યાએ ન્યૂ અને ગોશની જગ્યાએ વેન્ટ મૂકી દેવાનું પ્રશ્નાર્થનના નક્કર રચનાઓમાં ડુ દસની જગ્યાએ ડીડ મૂકી દેવાનું ડી નો ઇંગ્લિશ શું તમે અંગ્રેજી જાણતા ડીડ નોટ નો ઇંગ્લિશ તમે અંગ્રેજી ન જાણતા ડીડ રમેશ ગો ટુ સ્કૂલ શું રમેશ સ્કૂલે જ રમેશ ડીડ નોટ ગો ટુ સ્કૂલ રમેશ સ્કૂલ ન ગયો આ રચનાઓ થોડીક અલગ રીતે બને છે એટલે અલગથી શીખવાની જરૂર હતી બાકીના બધા જે કાર્ડ છે એની પ્રશ્નાર્થ અને નકા રચનાઓ બનાવી એ મેં કહ્યું એ રીતે એકદમ સહેલી છે છતાં પણ તમારે બારે કાર્ડની તમામ પ્રકારની અંગ્રેજી રચનાઓ હકા નકા પ્રશ્નાર્થ પ્રશ્નાર્થમાં યશનો પ્રશ્ન વાક્ય ડબલ પ્રશ્ન આ બધી રચનાઓ વાંચ્યું હોય સમજ્યું હોય તો મેં જે પુસ્તક લખ્યું છે અંગ્રેજી આ રીતે શીખાય એમાં એક જ કોઠામાં ત્રણ ત્રણ કાર્ડની તમામ પ્રકારની અંગ્રેજી રચનાઓ ઉદાહરણ સહિત આપેલી છે જેથી ત્રણ ત્રણ કાળ વચ્ચેનો તફાવત સમજીને રચનાઓ યાદ રાખવી સહેલી પડે પણ એ પુસ્તક ખરીદવાની ઈચ્છા હોય તો પહેલાં એ પુસ્તક વિશેનો વિડીયો કે જે મેં ઓલરેડી આ ચેનલ પર અપલોડ કરેલ છે એ પહેલાં જોઈ લેજો જેથી તમને ખબર પડે કે પુસ્તકમાં કેવી રીતે અંગ્રેજી શીખવામાં આવ્યું છે પછી જો તમને સારું લાગે તો જ ખરીદી કરાય એ વિડીયોની પણ લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મને વિશ્વાસ છે કે કાળની બધી રચનાઓ તમને સમજાઈ ગઈ હશે યાદ રહી ગઈ હશે પણ એ પછી ભૂલાઈ જવાની શક્યતા પણ ઘણી ખરી કારણ કે આપણામાં ભૂલવાની બીમારી તો બહુ હોય આજે ભણાવ્યું હોય તો દસ દિવસ પછી પૂછ્યો હોય એટલે લગભગ બધું ભવન થઈ ગયું હોય એટલે આવું ન થાય કાળની અંગ્રેજી ન ભૂલાઈ ન જાય એટલા માટે મેં તમને એક ટ્રીક કહી હતી આ ટ્રીક કઈ હતી એક કાળનું વાક્ય લઈ અને બીજા કાળમાં ફેરવવાની થોડીક પ્રેક્ટિસ કરવાની આવી થોડીક પ્રેક્ટિસ કરીએ એટલે કાળની અંગી કોઈ કોઈની જિંદગીમાં ન ભૂલાય આ પ્રેક્ટિસ કેવી રીતે કરવી એનો એક ડેમો પણ હું તમને બતાવી દઉં કાળ પરિવર્તન કરવું એટલે માત્ર ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો દાખલા તરીકે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય યુ વોચ માય વિડીયો તમે મારો વિડીયો જુઓ છો આ વાક્યને આપણે અગિયાર કાળમાં ફેરવીએ ફેરફાર ક્યાં કરવાનો માત્ર ક્રિયાપદમાં જ બાકી જે કરતા છે અથવા કર્મ યુ અને માય વિડીયો એ તો દરેક કાળના વાક્યમાં જ્યાં છે ત્યાં જ રહેવાના જ છે વચ્ચે જે ક્રિયાપદ છે વોચ એના રૂપમાં જ ફેરફાર કરવાનો સાદા ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ આવે વોચનું ભૂતકાળનું રૂપ કરી નાખવાનું વાશ્ય પછી સાદા ભવિષ્યકાળમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આવે વિલ વોચ અને આ થયા ત્રણે સાદા કાળ યુ વોચ માય વિડીયો એટલે તમે મારો વિડીયો જુઓ છો યુ વોચડ માય વિડીયો એટલે તમે મારો વિડીયો જોયો અને યુ વિલ વોચ માય વિડીયો એટલે તમે મારો વિડીયો જોશો હવે ત્રણેય ચાલુ કાળમાં ફેરવીએ ત્રણે ચાલુ કાળમાં આઈનજી રૂપ તો આવે જ એટલે આપણે ત્રણેય ચાલુ કાળમાં વોચનું આઈન જળ રૂપ વોચિંગ તો આવવાનું જ છે હવે ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ આઈનજી રૂપ આવે યુની સાથે આર આવે એટલે અહીં આર મૂકી દઈએ ચાલુ ભૂતકાળમાં વસ વર પ્લસ આઈએનજી આવે યુની સાથે વર આવે એટલે અહીંયા વર મૂકી દઈએ ચાલુ ભવિષ્યકાળમાં વિલ બી પ્લસ આઈએનજી આવે એટલે અહીંયા વિલ બી મૂકી દઈએ બની ગયા ત્રણેય ચાલુ કાર્ડના વાક્યો ચાલુ વર્તમાન કાળ યુ આર વોચિંગ માય વિડીયો એટલે તમે મારો વિડીયો જુઓ છો અથવા જોઈ રહ્યા છો ચાલુ ભૂતકાળ યુ વર માય વિડીયો એટલે તમે મારો વિડીયો જોતા હતા અથવા જોઈ રહ્યા હતા ચાલુ ભવિષ્યકાળ યુ વિલ બી વોચિંગમાં વિડીયો એટલે તમે મારો વિડીયો જોતા હસા સોરી જોતા હસો અથવા જોઈ રહ્યા હશો હવે પૂર્ણ કાળમાં આવીએ ત્રણેય પૂર્ણકાળમાં રૂપ તો આવે જ એટલે આપણે ત્રણેય કાળના વાક્યમાં વોચનું રૂપ વોચ મૂકી દઈએ હવે પૂર્ણ વર્તમાન કાળમાં હેસ અથવા હેવ પ્લસ રૂપ આવે સાથે હેવ આવે એટલે અહીંયા હેવ મૂકી દેવાનું પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ ભૂતકૂદન આવે એટલે પૂર્ણ ભૂતકાળના વાક્યમાં હેડ મૂકી દેવાનું પૂર્ણ ભવષ્યકાળમાં વિલ હેવ પ્લસ ભૂતકાળ નોંધ આવે એટલે અહીંયા વિલ હેવ મૂકી દેવાનો તો આ થઈ ત્રણેય પૂર્ણકાળના અંગ્રેજી વાક્યો પૂર્ણ પૂર્ણવર્તમાનકાળ યુ હેવ વોચડ માય વિડિયો એટલે તમે મારો વિડીયો જોયો છે અથવા જોઈ લીધો છે પૂર્ણ ભૂતકાળ યુ હેડ માય વોચ વિડિયો એટલે તમે મારો વિડીયો જોઈ લીધો હતો પૂર્ણ ભવિષ્યકાળ યુ વીલ હેવ વોચ માય વિડીયો એટલે તમે મારો વિડીયો જોયો હશે અથવા જોઈ લીધો હશે હવે આવીએ ચાલુ પૂર્ણકાળમાં ત્રણેય ચાલુ પૂર્ણકાળમાં બિન પ્લસ એનજી રૂપ તો આવે જ એટલે આપણે ત્રણેય ચાલુ પૂર્ણકાળના વાક્યમાં બિન વોચિંગ મૂકી દઈએ ત્રણેય ચાલુ પૂર્ણકાળમાં સિન્સ અથવા ફોર પ્લસ સમયદર્શક શબ્દો પણ આવે સમજો કે તમે મારો વિડીયો પંદર મિનિટથી જુઓ છો પંદર મિનિટ એ એક સમયનો ગાળો છે એટલે એની સાથે ફોર ફોર વપરાય એટલે આપણે અહીંયા ત્રણેય ચાલુ પૂર્ણકાળના વાક્યોમાં છેડે ફોર ફિફ્ટીન મિનિટ્સ પણ લખી નાખીએ હવે ક્રિયાપદ પૂર્ણ કરી લઈએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેસ અથવા હેવ પ્લસ બિન પ્લસ આનજી આવે એટલે યુની સાથે હેવ આવે એટલે અહીંયા હેવ મૂકી દઈએ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ બિન પ્લસ એનજી આવે એટલે અહીંયા હેડ મૂકી દઈએ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં બિલહેવ બિન આનજી આવે એટલે અહીંયા વિલેવ મૂકી દઈએ તો આ થયા ત્રણેય ચાલુ પૂર્ણકાળના વાક્યો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ યુ હેવ વોચડ યુ હેવ બિન વોચિંગ માય વિડીયો ફોર ફિફ્ટીન મિનિટ્સ તમે પંદર મિનિટ મારો વિડીયો જુઓ છો અથવા જોઈ રહ્યા છો ચાલુ પૂર્ણ ભૂતકાળ યુ હેડ બિન વોચિંગ માય વિડીયો ફોર ફિફ્ટીન મિનિટ્સ તમે પંદર મિનિટથી મારો વિડીયો જોતા હતા ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ યુ હેડ બિન વોચિંગ માય વિડીયો ફોર ફિફ્ટીન મિનિટ્સ તમે પંદર મિનિટથી મારો વિડીયો જોતા હશો અથવા જોઈ રહ્યા હશો તો આ થયા બારે કાળના વાક્યો આમાં કંઈ અઘરું નથી ગુજરાતી કરતાં પણ અંગ્રેજીમાં કાળ પરિવર્તન કરવું સહેલું છે તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થયો પણ એ પહેલાં હું તમને ત્રણ વાક્યો આપું છું આ ત્રણ વાક્યોને અન્ય કાળમાં ફેરવવાની થોડીક પ્રેક્ટિસ કરજો કારની રચનાઓ પ્રમાણે જેથી કારની અંગરી રચનાઓ ભૂલાઈ ન જાય કદાચ ભૂલાઈ જાય તો વિડીયો ફરીથી જોઈ લેજો ઇફ યુ લાઇક માય મેથડ ઓફ ટીચિંગ દેન પ્લીઝ લાઇક ઇટ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ ઇફ યુ આર સ્ટીલ નોટ સબસ્ક્રાઇબ હવે પછીના વિડીયોમાં આપણે મોડલ ઓક્ઝિલરીઝ એક્ટિવસ પેસ્ટિવઇસ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ આ બધા મહત્વના ટોપિક શીખવાના છીએ પણ એના માટે આ કાર આવડવો જરૂરી છે આ કારની અંગળી રચનાઓ જે આપણે શીખ્યા છીએ એ ભૂલી ન જતા મિલતે હે ફી અગલે વિડીયો મેં Till then, bye bye.